हेलो स्टूडेंट, वेलकम टू जीवर क्लास। विद्यार्थी मित्रों, आजनो लेक्चर रहेशे भौतिक गुणधर्मो पर, एटले के इथर संयोजनोना भौतिक गुणधर्मो पर। हवे खूब ज सरळताथी अने एकदम सीम्पल प्रोसेसना भाग स्वरूपे तमे एने समझी शको छो। नंबर वन, जे इथर संयोजनो छे तेमां संयोजननी अंदर सीओ प्रकारनो बंध आपणे बधा जाणो छो ते मुजबनो छे। हवे सीओ बंध के जेमां ऑक्सिजन अने कार्बन वच्चेनी जे पण ध्रुवीयतानो तफावत जे छे ए वधु छे, एटले आपणे सरळताथी एम कही शकीए छे के ते बंध जे छे ए ध्रुवीय छे। एटले खास याद राखवानुं थशे आपणे के ते बंध ध्रुवीय छे अने आ ध्रुवीयताने कारणे तेनी पासे ચોક્કસ ચોખ્ખી ધ્રુવીય ચાક માત્રા, તેની પાસે શું છે? ચોક્કસ ધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે। અને ઇથર સંયોજનો જે પણ છે તે અલ્પ ધ્રુવીયતા તેમના ઉત્કલન બિંદુને વધુ અસર કરતું જ નથી। એટલે ખાસ મગજમાં જો હોય કે ધ્રુવીયતા હોય અથવા તો ધ્રુવીય પ્રકારના સંયોજનો છે તો તેના ઉત્કલન બિંદુને અસર કરશે, ના અહીંયા અસર નથી કરતું, તેની અલ્પ ધ્રુવીયતા ઉત્કલન બિંદુ પર અસર કરતી નથી। એનો મતલબ એમ છે કે અસર નથી કરતી માટે જે અલ્પ ધ્રુવીયતા છે તે અસર નથી કરતી, આના જ કારણે હું લખી શકું છું કે જે ઉત્કલન બિંદુ છે તે ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન, હવે આલ્કેન જે પણ છે તે કેવો રહેવાનો છે? આપણે સમાન આણ્વીય દળ ધરાવતો, ક્લિયર? તો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનો ના ઉત્કલન બિંદુને સમાન રહેશે। સર ન સમજાયું તો ક્લિયર સમજી લેજો। સમજો કે તમારી પાસે છે સંયોજન તરીકે નોર્મલ પેન્ટેન। શું છે? નોર્મલ પેન્ટેન। હવે નોર્મલ પેન્ટેન કે જેની પાસે જો આણ્વીય દળ ગણવાનું આવે ને નોર્મલ પેન્ટેનનું, જેનું સરળતાથી આવી રીતે લખી શકું છું CH2 થ્રાઇસ CH3, અને તેના જેટલા વજન નિયર અબાઉટ હોય તેવું વજન ઇથર સંયોજનની અંદર ઇથોક્સી ઇથેનનું રહે છે। એની ફોર્મ્યુલા તો તમે બધા જાણો છો, C2H5O C2H5। હવે જ્યારે આ બંનેનું વજન એટલે કે મોલેક્યુલર વેઇટ ગણવામાં આવે છે તો ઓલમોસ્ટ સમાન છે, કેમ કે તેમાં કાર્બનની વર્તણૂકથી માંડીને ઓક્સિજનની વર્તણૂક એવી છે કે જેને કારણે તેનું મોલેક્યુલર વેઇટ સમાન છે। પરંતુ ક્લિયર શબ્દમાં બોલું છું, પરંતુ જો ઉત્કલ બિંદુની વાત કરવામાં આવે તો આપણે ક્રિયાશીલ સમૂહ જે છે એ બદલાઈ ગયો છે। એટલે આપણે બધા વિચારતા હોઈએ કે અહીંયા જે પણ ઉત્કલ બિંદુ છે એમાં તફાવત હોવો જોઈએ, કેમ કે આપણે આલ્કોહોલમાં જોઈએ ત્યાં તફાવત છે તો અહીંયા પણ હોવો જોઈએ, ના વિદ્યાર્થી મિત્રો એવું નથી। કેમ કે જો નોર્મલ પેન્ટેન છે ને તો એનું 109.1 જેટલું છે, તો ઇથોક્સી ઇથેન જેનું સામાન્ય રીતે 307.6 જેટલું છે, એટલે નિયર અબાઉટ છે, એકદમ નજીકનું મૂલ્ય છે। પરંતુ જો આટલો જ આણ્વીય દળ ધરાવતો આલ્કોહોલ લઈ લઉં તો, ચાલો કોઈ એક્ઝામ્પલ બતાવું તમને, આની નજીકનો આણ્વીય વેટેજ ધરાવતો જો સંયોજન હોય તો એ રહેશે બ્યુટેન 1 ઓલ। હવે બ્યુટેન 1 ઓલનું જ્યારે મોલેક્યુલર માસ સમાન છે પરંતુ આ મૂલ્ય જોઈ શકો છો તેની સાપેક્ષમાં તેનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે। ખૂબ જ વધવા પાછળનું કારણ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે ખૂબ જ વધવા પાછળનું કારણ રહેશે હાઇડ્રોજન બંધ। તો હાઇડ્રોજન બંધને કારણે તેનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે, પરંતુ જ્યારે ઇથર સંયોજનોનું મૂલ્ય આલ્કેન સંયોજનોની સરખામણીમાં ઓલમોસ્ટ સમાન છે, એકદમ નજીકનું મૂલ્ય તમને ત્યાં જોવા મળે છે, એટલે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે તે એકબીજાને સમાન રહેશે। પરંતુ આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બંધ જે છે તેને કારણે તેમાં મોટો તફાવત જોવા મળે છે સામાન્ય આલ્કેનની સાપેક્ષમાં। હવે ખાસ યાદ રાખો કે ઇથર સંયોજનો જે પણ રહ્યા તે પાણી સાથેની વર્તણૂક કેવી દર્શાવે,
તો ઇથર સંયોજનોની પાણી સાથેની વર્તણૂક જે છે તે સામાન્ય આલ્કોહોલ જેવી છે. કેમ આલ્કોહોલ જેવી છે? કેમ કે ઇથર સંયોજનમાં પણ ઓક્સિજન છે અને તે ઓક્સિજનનું કામ હાઇડ્રોજન સાથે, એટલે કે પાણીના જે પણ હાઇડ્રોજન હોય તેની સાથે બંધ બનાવવાનું છે, એટલે હાઇડ્રોજન બંધ અહીંયા પણ ઉત્પન્ન થાય છે. અને સરળતાથી આપણે જેમ આગળ પણ સમજ્યા હતા આલ્કોહોલની અંદર, તેમ અહીંયા ઇથરની અંદર પણ સરળતાથી તે દ્રાવ્ય થઈ જાય. સમજો, એમ એક્ઝામ્પલથી તમને સમજાવું કે તમારી પાસે ઇથોક્સી ઇથેન છે અને બ્યુટેન વન ઓલ છે, તો આ સમાન રીતે પાણીમાં મિશ્રણ થશે. એનો મતલબ એમ છે કે જો હું 100 ml લઉં છું પાણી, એટલું લઉં છું, 100 ml પાણી લઉં છું, જો 100 ml પાણી લઉં તો તેની અંદર ઇથોક્સી ઇથેન જે છે એ 7.5 gram જેટલું ડિઝોલ્વ થઈ શકે છે. ફરી એકવાર, 7.5 gram જેટલું ડિઝોલ્વ થઈ શકે છે, જ્યારે બ્યુટેન વન ઓલ જે છે એ ઓલમોસ્ટ 9 gram જેટલું એ ડિઝોલ્વ થઈ શકે છે. મતલબ એવો છે કે તે સરેરાશ જોવા જઈએ તો ઓલમોસ્ટ સમાન માત્રામાં પાણીમાં દ્રાવ્ય થવાની પ્રકૃતિ અહીંયા દર્શાવે છે. અને અવલોકન મેં તમારી સાપેક્ષ રજૂ કર્યું તે મુજબ પણ વિચારી શકો છો. કારણ એક જ છે કે પાણીના અણુ સાથેનો હાઇડ્રોજન બંધ. કઈ રીતે? થોડુંક બતાવી દઉં. જેમ કે આર, આ ઓક્સિજન છે કે જેની પાસે લોન પેર હોય, અને આ બીજો આર ડેસ અથવા તો આર. આ જે ઓક્સિજન છે એ પાણીના મોલેક્યુલ્સ સાથે, ચાલો પાણીના મોલેક્યુલ્સ પણ દર્શાવી દો કે કા રીતે, પાણીના મોલેક્યુલ્સ સાથે તે સરળતાથી હાઇડ્રોજન બંધ તૈયાર કરે છે, કંઈક આ રીતે. અને આ હાઇડ્રોજન બંધ તેની દ્રાવ્યતા માટે જવાબદાર છે. તેની આ દ્રાવ્યતા જે છે હાઇડ્રોજન બંધને કારણે જ પોસિબલ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ નાની પ્રોસેસના ભાગ સ્વરૂપે મેં તમને સમજાવી દીધું ઇથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો. પરંતુ હવે નેક્સ્ટ આવવાના છે આપણા માટે રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત. રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલાં, લાસ્ટ લેક્ચરોની અંદર મેં તમને સમજાવેલી હતી વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ, અને એ પદ્ધતિને ટેસ્ટિંગ કરવા માટે હું તમને આપી રહ્યો છું એક નાનો સવાલ, કે જેને કારણે એ સવાલ તમે સોલ્વ કરશો આજે, અને નેક્સ્ટ લેક્ચર દરમિયાન આપણે રાસાયણિક પ્રક્રિયાને કન્ટિન્યુ કરીશું. ચાલો, તો સવાલને પણ ખાસ કાળજીપૂર્વક નોટ ડાઉન કરી લેજો. સવાલ એવો રહે છે કે તમારી સાપેક્ષ એક પ્રક્રિયા લખું છું. પ્રક્રિયા કંઈક આ રીતે છે, C2H5O Na + CH3 CH3 CH3, અને આની સાથે જોડાયેલો છે ક્લોરિન. અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને CH3 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 OC2H5 આની પર તરીકે મળ્યું. મારો સવાલ એવો છે કે તમારી પાસે જે મેં પ્રક્રિયા લખીને આપી છે એમાં તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર, તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર માટે હું શું યોગ્ય ન કહી શકું? ક્લિયર? સવાલ મારો એવો રહે છે, નંબર વન, કે આ પ્રક્રિયામાં મુખ્ય નિપજ શું હોઈ શકે અથવા શું થશે? નંબર ટુ, કે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર ની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા છે આ? પ્રશ્નચિહ્ન. શું આવી રીતે તમે તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવી શકો છો? પ્રશ્નચિહ્ન. અને પહેલો સવાલ મારો એ જ રહેશે કે મુખ્ય નિપજ તરીકે તમને શું મળશે? ક્લિયર? ચા, ફરી એકવાર મારો સવાલ આખો દોહરાવું છું કે પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી, તેની અંદર બે સવાલ તૈયાર કરીને મેં આપ્યા છે જે NCERT ટેક્સ્ટબુક મુજબનો જ સવાલ છે, નો ડાઉટ. ક્લિયર? ચા, તો આ મુજબનો તમારો સવાલ રહેશે, તેને સોલ્વ આઉટ કરો. એન્ડ બીજો સવાલ તમારા ગુણધર્મ પર રહેશે. આ પહેલો સવાલ રહ્યો મારો આજનો,
અને મારો બીજો સવાલ છે તેના ગુણધર્મ પરથી રહેશે કે મિથોક્સી મિથેનની સરખામણીમાં ઇથેનોલ નું ઉત્કલન બિંદુ નીચું હોવાનું કારણ જણાવો. ક્લિયર શબ્દમાં જ મેં સવાલ લખ્યો છે કે તમારી સાપેક્ષ ઇથોક્સી ઇથેનની સરખામણીમાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ નીચું હોવાનું કારણ જણાવો. ઇથેનોલનું ઉત્કલન બિંદુ નીચું હોવાનું કારણ જણાવો. ક્લિયર? તો આજના આ બે સવાલને તમારે ક્લિયર કરવાના છે. આ વસ્તુ થિયરી જો તમે સમજી હશે તો જ ક્લિયર થશે, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થશો 100%. તો એટલા માટે પહેલાં થિયરી કમ્પ્લીટ કરવી પડશે અને ધેન તમે આ સવાલો પર એન્ટર થશો, અધરવાઇઝ ન થતા એન્ટર. ક્લિયર? ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ રહેશે. ખૂબ જ નાનો લેક્ચર છે, સરળતાથી તમને સમજાયો હશે આઈ વિશ. ચાલો ફરી એકવાર મળીશું રાસાયણિક પ્રક્રિયા સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટર શિક્ષક હિમંતુ સરદારા સર. થેન્ક યુ સો મચ.